જીવનમાં કોઈ પણ રીતે એકલતા અનુભવતા અને પરિવારનો આધાર ગુમાવી ચૂકેલા વિધુર અને વિધવા સિનિયર સિટીઝનોના જીવનમાં પુરુષ અને સ્ત્રી એકબીજાનો આધાર બનવા માટે એક થઈ શકે તેવા ક્રાંતિકારી વિચાર સાથે અમદાવાદની અનુબંધ ફાઉન્ડેશને વસંતના આગમને વેલેન્ટાઇન ડેના દિવસે ભરૂચમાં સિનિયર સિટીઝન જીવનસાથી સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત અને ગુજરાતની બહારથી એકલતા અનુભવતા સિનિયર સિટીઝન પુરુષ અને મહિલાઓ જોડાયા હતા. ભરૂચના રૂમટા હોલમાં યોજાયેલ અનોખા જીવનસાથી સંમેલનમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, પુષ્પાબેન પટેલ, નવીનભાઈ પટેલ, અનુબંધ ફાઉન્ડેશનના નટવરલાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં સમયની સાથે સંતાન વિના એકલવાયું જીવન જીવતા અને આધાર ગુમાવી ચૂકેલ વિધુર વિધવા સિનિયર સિટીઝનો સંતાનો દરકાર ન રાખતા અથવા રાખી શકે તેમ ન હોય તેવી વિધુર અથવા વિધવા માતા પિતા અને અન્ય કોઈ કારણે એકલું જીવન જીવતા 50 વર્ષથી ઉપરની ઉંમરના 1500 જેટલા પુરુષો અને 45 વર્ષની ઉંમર ધરાવતી 50 મહિલાઓએ ભાગ લીધો હતો, જેમણે નિર્ભીક રીતે પોતાનો પરિચય આપી વૃદ્ધાવસ્થામાં એકબીજાનો આધાર બની શકે તેવા પાત્રની પસંદગી માટેની પહેલ કરી હતી. કેટલાક પુત્ર અને પુત્રી પોતે એકલવાયું જીવન જીવતા પોતાની માતા અથવા પિતાને લઈને સંમેલનમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 30 જેટલા આ પ્રકારના સંમેલનો કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 7500 પુરુષ અને 750 મહિલાઓ જોડાઈ હતી. 87 જેટલા સિનિયર સિટીઝનોએ પોતાનું યોગ્ય પાત્ર પસંદ કરી લગ્ન કર્યા છે, જ્યારે 18 જેટલા પુરુષ અને મહિલા સિનિયર સિટીઝન મૈત્રી કરાર કરીને સાથે જીવન જીવી એકબીજાના આધાર બન્યા છે. આગામી દિવસોમાં મુંબઈ સહિત અન્ય સ્થાનો ઉપર પણ અનુબંધ ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના સંમેલન થકી એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝનોને એકબીજાનો આધાર બનવા માટે જીવનસાથીની પસંદગી માટેની તક પૂરી પાડવાની ખેવના અનુબંધ ફાઉન્ડેશનના નટવરલાલ પટેલે વ્યક્ત કરી હતી. નટવરલાલ પટેલ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક ઓફ પ્લાનિંગના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કચ્છમાં ફરજ બજાવતા હતા. 26 જાન્યુઆરીને 2001ને રવિવારના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હતા. કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ પત્ની ગુમાવી તો કોઈએ પોતાના સંતાનો ગુમાવ્યા હતા. જે વડીલ પતિ પત્ની એકલવાયા બન્યા હતા તેમના જીવનમાં કોઈ આધાર મળી રહે તેવા આશયથી નટવરલાલ પટેલે વિનામૂલ્યે અમૂલ્ય સેવાની શરૂઆત કરી હતી, જે આજે અનુબંધ ફાઉન્ડેશનના માધ્યમથી એકલવાયું જીવન જીવતા વડીલોના જીવન માટે એકલતા પૂરી પાડવાનું નિમિત્ત બની ગયું છે. જીવનમાં 45 કે 50 વર્ષની આસપાસ વિધુર કે વિધવા બનેલ પુરુષ અને મહિલાઓ તેમની પોતાની સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓમાં પતિ કે પત્ની જ એકબીજાના આધાર બની શકે છે. વિધુર કે વિધવાના પુત્ર પૌત્રો હોય તો પણ તેમની એકલતાને દૂર કરી શકતા નથી, અને જ્યારે આવા વિધુર કે વિધવાની સંતાન હોય અને સંતાનો છોડી ગયા હોય ત્યારે તેમની એકલતા એક પીડા બની જાય છે, અને તે વખતે જ તેમને જીવનસાથીની ખોટ ચાલતી હોય છે. નટવરલાલ પટેલે આ ખોટને પૂરવા માટેનો પ્રયાસ કર્યો છે. આ એક ક્રાંતિકારી પગલું છે જે સરાહનીય છે. નટુભાઈ પટેલે એક વિધુર અને વિધવાઓને એકબીજાના આધાર બનવાની તક પૂરી પાડી છે તેમ ત્યાં આવેલ એક સામાજિક આગેવાને પોતાનું મંતવ્ય આપ્યું હતું. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.